સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં વિષયો તરીકે કામગીરી કરતા વિષયો દ્વારા તેમની વિવિધ માગણીઓને લઈને પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર આપ્યું. પ્રાંતિક તાલુકામાં આવેલ ગ્રામ પંચાયત કચેરીએ ઈ ગ્રામ સેન્ટરોમાં વીસીઈ તરીકે છેલ્લા 14 વર્ષથી ફરજ બજાવતા 54 વીસીઈઓ દ્વારા હાલ તાલુકામાં કમિશન પર કામગીરી આપી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવે છે ત્યારે સરકાર દ્વારા વીસીઈના હિત માટે હાલ તો કોઈ પગલાં ન ભરાતા વીસીઈઓ દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ કરવામાં ના આવતા રાજ્ય મંડળ દ્વારા તથા જિલ્લા તથા તાલુકા મંડળ દ્વારા કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરેલ છે, જેમાં 3 કારણો અને માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું છે. જેમાં કારણોમાં 1, હાલમાં કોરોના મહામારીને કારણે વીસીઈ દ્વારા ખેડૂતોના ઘસારાના કારણે મગફળી રજીસ્ટ્રેશન અને 3,700 કરોડ સહાય પેકેજની એન્ટ્રી કરતા વીસીઈ કોરોનાગ્રસ્ત થવાની સંભાવના છે. 2, અગાઉ પીએમ કિસાન કૃષિ સહાય જન્મ મરણ વી એન્ટ્રી કરેલ હોય, 2 વર્ષ જેટલો સમય થયો તેમ છતાં હજુ સુધી ચૂકવણું કરવામાં આવેલ નથી. 3, છેલ્લા 14 વર્ષથી કમિશન પર કામ કરતા હોય, કમિશન વધવાના બદલે ઘટ્યું છે અને મોંઘવારીના સમયમાં કમિશન પર કામ કરવું પોષાય તેમ ન હોય અને પગાર આપવામાં આવતો ના હોય, વીસીની હાલત દયનીય છે ત્યારે 3 માગણી કરવામાં આવી છે, જેમાં વીમા કવચનો લાભ, કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ નક્કી કરવું, અગાઉનું પીએમ કિસાન કૃષિ સહાય જન્મ મરણ વી એન્ટ્રીનું ચૂકવણું તાત્કાલિક કરવું સહિતની માંગણીઓ સાથે પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનરબા પડેરિયા, પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરા, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ સહિત 3 જગ્યાએ વિવિધ માંગણીઓ સાથે પ્રાંતિજ તાલુકા વીસીઈઓ મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. આ જોજે અમે પ્રાંતિજ તાલુકાના વીસીઓ, પ્રાંતિજ તાલુકાના તમામ વીસીઓને ભેગા થયા છે. તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે, 1 પ્રાંત અધિકારીને આપ્યું છે, 1 મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. આવેદનમાં એ કે મેં અત્યાર સુધી જે કામગીરી કરી છે, પાક નુકસાનની, પીએમ કિસાન, ઇઝ ઓફ લિવિંગની, જન્મમરણની એન્ટ્રી, ઘણું મેન્ટરમાં બાકી છે, જલ્દી ચૂકવાતું નથી, એ જલ્દી ચૂકવાય એવી, વધતા અમે સરકાર સામે કાયમી થવાની માગણી ઊભી કરી છે. અમે વીસી સરકારના તમામ કામ કરીએ છીએ, કાયમી થવાની અમારી એક માગણી છે. એ માગણીના અનુસંધાનમાં અમે આવેદનપત્ર આપ્યું છે. અમે 30 પહેલી તારીખથી 10 તારીખ સુધી અમે હડતાલ ઉપર જવાના છીએ, એ બી સાથે આપેલું છે.